નમસ્કાર મિત્રો, ઉત્તરાયણની આપ સૌ મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ. સરકારી નોકરીના આ સપનાની અંદર ખાસ જેવી રીતના આપણે તહેવારો પણ બહુ સારી રીતે ઉલ્લાસપૂર્વક ઉજવીએ છીએ, એવી રીતના ખૂબ જરૂરી બની જાય છે કે આપણે આપણું જે સપનું છે એના માટે પણ ક્યાંક આપણે હજી પણ પ્રયત્નશીલ ઘણા સારી રીતે આગળ વધતા જ જઈએ, એ પણ ખૂબ જ જરૂરી બની જાય છે. આજના મારા ખાસ વિડીયોની અંદર આપ સમક્ષ હું આવનારી પીએસઆઈ અને એએસઆઈની જે એક્ઝામિનેશન ટૂંક સમયમાં જે લોન થવા જઈ રહી છે એની વાત ખાસ કરવા આવ્યો છું. મિત્રો, ખાસ વાત કરીએ તો સેવા, સુરક્ષા અને શાંતિ જો કોઈને પણ કોઈ એક ઉદ્દેશ હોય, એવી જ ગુજરાત પોલીસની અંદર જોડાવા માટેની જે સુવર્ણ તક આપણને મળતી હોય તો એની અંદર ખાસ આપણે ક્યારેય પણ પાછા ન પડવું જોઈએ. અને એના જ માટે તૈયારીના ભાગરૂપે લિબર્ટી દ્વારા ઓનલાઈન કોચિંગની શરૂઆત 16 ડિસેમ્બર 2019 રોજ પહેલાં કરવામાં આવી અને એની અંદર ખૂબ જ સારી એવી સફળતા બાદ આજે હું આપની સમક્ષ ઓનલાઈન કોચિંગની બીજી બેચ જે આપ સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું અને એટલા જ માટે ખાસ આજની આ વિડીયોને ખાસ અચૂક જોજો. થોડાક સમયમાં પીએસઆઈએસઆઈની જે સારી એવી મોટી સંખ્યામાં જે ભરતી આવવા જઈ રહી છે એમાં ઘરે બેસીને તૈયારી કરતા ઉમેદવારોની સંખ્યા દિવસે દિવસે વધતી જતી હોય છે. ઓનલાઈન કોચિંગના માધ્યમથી જે અમારી અગાઉની જે બેચ રહી એની અંદર ઘણી મોટી સંખ્યામાં એવા વિદ્યાર્થીઓ જે લોકો જોબ કરતા હતા તે ઉપરાંત ખાસ ક્યાંક ને ક્યાંક ગૃહિણીઓ જેમની ચાલુ ઘરની જવાબદારીઓ સાથે પણ તૈયારી કરવા માગતા હતા અને કોઈક લિબર્ટીના નજીકના કોઈ સેન્ટર ઉપર જો ન પહોંચી શકતા હોય એવા ઉમેદવારો પણ ખાસ આ કોર્સની અંદર જોડાયા અને કોર્સની અંદર જોડાયા બાદ પીએસઆઈ ઈએસઆઈની તૈયારીમાં લિબર્ટીની સૌથી અનુભવી ફેકલ્ટીઝ દ્વારા એમને ઘરે બેસીને અલગ અલગ વિષયોનું માર્ગદર્શન મેળવવાનું શરૂ કર્યું. હાલ જોવા જતાં એ ડિસેમ્બરની બેચમાં એડમિશન મિત્રો બંધ કરેલ છે. હવે નવી બેચ 27 જાન્યુઆરીના રોજ શરૂ થવા જશે અને એટલા જ માટે ખાસ આપની સમક્ષ જે આજે હું આ બેચ જે ડિક્લેર કરવા જઈ રહ્યો છું એના વિશે થોડી માહિતી સમજી લઈએ. ખાસ જો વાત કરીએ તો પીએસઆઈ એએસઆઈની આ લાઈવ ઓનલાઈન બેચ જે 27 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહી છે એની અંદર કઈ કઈ બાબતો, પુસ્તકો, મટીરિયલને શું સમાવેશ થશે આપણે એ જોઈશું. આજે પીએસઆઈ એએસઆઈની જો વાત કરીએ તો સૌ પ્રથમ તો આપણે આગામી પ્રસિદ્ધ થનાર ભરતીઓ જે પ્રસિદ્ધ થવાની છે એની વાત જ્યારે કરીએ ત્યારે આપણને ખાસ સૌથી પહેલાં અગત્યનું બની જાય છે કે આપણે પહેલાં સમજી લઈએ કે એવી ભરતીઓ ડિક્લેર થવાની છે તો ક્યારે થશે અને એની અંદર કઈ કઈ ભરતીઓનો સમાવેશ થશે. તાજેતરમાં જ આપણે વર્તમાન પત્રોની અંદર ક્યાંક ને અવારનવાર જોયું છે કે ન્યૂઝ ચેનલની અંદર અથવા ઉપરાંત ન્યૂઝપેપર્સની અંદર આપણને એવી ઘણી એવી બાબતો ખાસ જાણવા મળી કે કોન્સ્ટેબલ તે ઉપરાંત પીએસઆઈ ઈએસઆઈની એવી ભરતીઓ ડિક્લેર થવા જઈ રહી છે જેની અંદર ઘણી સારી એવી મોટી સંખ્યામાં કોન્સ્ટેબલ અને પીએસઆઈ ઈએસઆઈના પણ આંકડાઓ આપણને જોવા મળ્યા. ખૂબ જ જરૂરી બની જાય છે કે આપણે સમયસર આની તૈયારી પણ શરૂ કરીએ અને ત્યારબાદ પરીક્ષા આવે એના કરતાં પહેલાં આપણે વહેલા જેટલા શરૂ થઈને બેઠા હોઈએ, તૈયાર થઈને બેઠા હોઈએ તો આપણને પરીક્ષાની અંદર જોઈએ છે એવો સારો દેખાવ કરીને પરિણામમાં આપણે સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ. મિત્રો, આવી જ વર્તમાન પત્રોની અંદર રિસેન્ટલી આપણને એ પણ જોવા મળ્યું કે ક્યાંક ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં એવું પણ જાહેર કરવામાં આવ્યું કે વર્ષ 2020 એ ભરતીઓનું વર્ષ છે જેમાં 35,000 જગ્યાઓ ડિક્લેર થશે અને એ 35,000 જગ્યાઓ પૈકી ઘણી બધી અલગ અલગ વિભિન્ન ભરતીઓ હશે પણ એમાં જ ખાસ પીએસઆઈ એએસઆઈની ભરતી એ વિદ્યાર્થીઓ માટે કાયમ માટે એક આકર્ષણનું વિષય તો રહ્યો જ છે. એટલા જ માટે ખાસ લિબર્ટીની આ એક લાઈવ ઓનલાઈન કોચિંગ કોર્સ જે આપણે અત્યારે શરૂ કરવા જઈ રહ્યા છે જે 27 જાન્યુઆરીથી શરૂ થશે એની ખાસ થોડી બાબતો જોઈએ. આ કોર્સ અંતર્ગત 14 વિષયોને કવર કરવામાં આવશે. મિત્રો, ખાસ આ લાઈવ ઓનલાઈન કોચિંગ કોર્સની અંદર વિદ્યાર્થીઓ ઘરે બેસીને જેવી રીતના ઓફલાઈન કોચિંગની અંદર લિબર્ટીના સેન્ટર્સ ઉપર અનુભવી ફેકલ્ટીઝ દ્વારા જે માર્ગદર્શન મેળવતા હોય એ જ વસ્તુઓ તમને ઘરે બેઠા મળે છે. એની અંદર 14 વિષયો એટલે ખાસ જો વાત કરીએ તો પ્રિલિમિનરી તથા મુખ્ય પરીક્ષાના તમામ વિષયો એટલે પ્રિલિમિનરી પરીક્ષાનો જે સંપૂર્ણ સામાન્ય અભ્યાસનો સિલેબસ હોય એ તો ખરો જ, એની જોડે મુખ્ય પરીક્ષાની અંદર ઇંગ્લિશ, ગુજરાતી તે ઉપરાંત કાયદાના વિષય માટેની પણ જે સૌથી વધારે અગત્યતા હોય છે એનો પણ સમાવેશ આ જ બેચની અંદર કરવામાં આવશે. વાત કરીએ તો 14 વિષયો, ત્યારબાદ 200 કલાકથી પણ વધુ આની અંદર લાઈવ લેક્ચર્સ ગોઠવવામાં આવશે. તે ઉપરાંત પીડીએફ સ્ટડી મટીરિયલ લેક્ચર દરમિયાન જેટલી પણ બાબતો તમારી સમક્ષ રજૂ થતી હશે અને જે પણ ચર્ચાઓ થતી હશે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી વચ્ચે એનું એક પીડીએફ મટીરિયલ તરૂપે તમને મટીરિયલ સેક્શનની અંદર એની પીડીએફ મળી જતી હોય છે. ત્યારબાદ જોવા જઈએ તો સમયગાળો બેચનો હશે એ લગભગ 5 મહિના જેટલો સમયગાળો હશે. મિત્રો, ખાસ ગુજરાતની અંદર ઓનલાઈન કોચિંગ માટે ખૂબ જ જરૂરી હતું કે ફક્ત વિડીયો લેક્ચર્સ નહીં અને એટલા જ માટે ખાસ કરીને જરૂરી પણ હતું કે વિદ્યાર્થીઓ ઘરે બેસીને કઈ પુસ્તકોનું વાંચન કરે છે અને એટલે જ લિબર્ટીએ સંપૂર્ણ સોલ્યુશન આપની સમક્ષ લાવવાનો પ્રયાસ કર્યો છે. જો વાત કરીએ તો
સાધારણ એપ્લિકેશનની અંદર રેકોર્ડેડ લેક્ચર્સ કરતાં વિશેષ એક બાબત જ્યાં લાઈવ એપ્લિકેશન, જેનો મતલબ કે તમારી સમક્ષ વિદ્યાર્થીઓને ફેકલ્ટી જે ભણાવી રહી છે લાઈવ ભણાવી રહી છે. અને લાઈવ હોવાનો એક મૂળ ફાયદો કયા કયા હોઈ શકે એ પહેલાં આપણે સમજીએ. લાઈવનો સૌથી મૂળ ફાયદો એ છે કે તમને મળતી માહિતી, તમામ માહિતીઓ અપડેટેડ માહિતીઓ છે. કોઈક અગાઉથી જ પહેલાંથી રેકોર્ડ થઈ ગયા હોય અને લેક્ચર્સની અંદર માહિતી પહેલાંથી મુકાઈ ગઈ હોય એવું નથી. મિત્રો, ગઈકાલે જ થયેલી કોઈ બાબત આજના જ લેક્ચરની અંદર ફેકલ્ટીને જો ચેન્જ કરીને તમને ભણાવવા જેવી લાગતી હોય તેનો સુધારો આજને આજે થઈ જવાથી તમે કાયમ ને કાયમ અપડેટેડ રહો છો, જે આ એપ્લિકેશનનો સૌથી મોટામાં બેનિફિટ છે. મિત્રો, ખૂબ જ જરૂરી છે કે અમુક એવી બાબત, જેમ કે આપણે એવું માનતા હોઈએ કે ઇતિહાસ જેવા સબ્જેક્ટની અંદર પણ આપણે પહેલાંથી જો લેક્ચર્સ રેકોર્ડ કરીને મૂકેલા હોય ને જોઈએ તમે વાંધો શું છે. ના મિત્રો, પરીક્ષાને ધ્યાનમાં રાખતા ઇતિહાસની અંદર પણ ટ્રેન્ડ બદલાય છે, અને એ બદલાતા ટ્રેન્ડને ફેકલ્ટીઝ દ્વારા અવરનવર એ તમને સતત માર્ગદર્શન આપતા રહે. રિસેન્ટલી જ કોઈક એક્ઝામ ગઈ હોય અને એને અનુલક્ષીને તમને જો માર્ગદર્શન મળે એ માટે ખૂબ જ જરૂરી છે કે આપણે આ લાઈવ લેક્ચર્સથી ફેકલ્ટીઝનું રેગ્યુલર બેઝિસ અપડેટેડ માહિતી આપણને મળ્યા કરે છે. તે ઉપરાંત સૌથી વધારે સારું જો કહી શકાય તો ભણતી વખતે સ્વાભાવિક છે કે આપણે જ્યારે ભણીએ ત્યારે આપણને ઘણી વખત ડાઉટ્સ એવા ઊભા તો થવાના જ છે, અને એટલા જ માટે ત્યાં લાઈવ ચેટબોક્સના માધ્યમથી આની અંદર તમે પ્રશ્નો પૂછી શકો એવી ફેસિલિટીનો સમાવેશ પણ થયો જ છે. જો ખાસ વાત કરીએ તો આ જ એપ્લિકેશનની અંદર લાઈવ કોચિંગ, તે ઉપરાંત મટીરિયલ, તે ઉપરાંત યુનિટ ટેસ્ટ, અને છેલ્લે લિબર્ટીના નજીકના સેન્ટર્સ ઉપર જઈને તમે 3 મોક ટેસ્ટ પણ આપી શકો છો. દરરોજના 2-3 કલાકના લાઈવ લેક્ચર્સ, સમય જો કદાચ વેકેન્સી ડિક્લેર થાય અને કલાકો વધારવાની જરૂર પડે તો એ પણ આપણે એની અંદર કવર કરી લેતા હોઈએ. ત્યારબાદ જોવા જતાં પ્રત્યેક વિડીયો 3-3 વખત તમે જોઈ શકો છો, અને લાઈવ ચેટબોક્સની સુવિધા મેં જે અગાઉ તમને વાત કરી જેનાથી તમે તમારા કોઈપણ પ્રશ્નો, મૂંઝવતી કોઈપણ બાબત હોય એ ફેકલ્ટીને લેક્ચર દરમિયાન તમે લાઈવ પૂછી શકો છો. મિત્રો, ખાસ વાત કરીએ તો અત્યારે હાલના જ આ કોર્સની અંદર જોડાવા માટે ઉત્તરાયણની જ એક સ્પેશિયલ ઓફર, જેનો લાભ આપ સૌ મિત્રો લઈ શકો છો, કે બી તારીખ પહેલાં અગર જો આપ એડમિશન લેતા હો તો પીએસઆઈ ESIનો આ પ્રિલિમિનરી તથા મુખ્ય પરીક્ષાના આ કોર્સ, જેની કિંમત 20,000 રૂપિયા છે, એની અંદર તમે જો જોડાવો છો તો તમારે 16 જાન્યુઆરી સુધીમાં એડમિશન લેવાથી તમને આ કોર્સ ફક્ત 14,000 રૂપિયા, એટલે 6,000 રૂપિયા ડિસ્કાઉન્ટની અંદર મેળવી શકો છો. એટલા માટે ખાસ કરીને મિત્રો, અગર આ પીએસઆઈ ESIની લિબર્ટીની લાઈવ કોચિંગ એપ્લિકેશનમાં જો જોડાવાની ઈચ્છા ધરાવતા હોવ અને આ કોર્સની અંદર જે ઓલમોસ્ટ એક સીમિત સંખ્યામાં જ્યારે એડમિશન લેવામાં આવતા હોય તો એનો લાભ ખાસ અચૂક લેવો જોઈએ. મિત્રો, ખાસ એપ્લિકેશનની જો વાત કરીએ તો એપ્લિકેશનને ડાઉનલોડ કરવાથી માંડીને એની અંદરની તમામ માહિતીઓ માટેનો અગાઉ જ મારો એક વિડીયો અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવામાં આવ્યો છે, જે તમે આજ યુટ્યુબ ચેનલ ઉપર જઈ 21 સપ્ટેમ્બરના રોજ જે અગાઉ પહેલાં એક વિડીયો મુકાઈ ગયો છે એ જોઈને આપ માહિતી મેળવી શકો છો. તો આજે જ ખાસ આ એપ્લિકેશનની અંદર જોડાવા માટે લિબર્ટી કેરિયર એકેડેમીની આ એક એન્ડ્રોઈડ એપ્લિકેશન, જે તમે એન્ડ્રોઈડ પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી શકો છો, એ ડાઉનલોડ કરીને અગર આપને કોઈ મૂંઝવતો પ્રશ્ન હોય તો તમે લિબર્ટી કેરિયર એકેડેમીના હેલ્પલાઈન નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમારા મૂંઝવતા પ્રશ્નો અને એનું નિરાકરણ મેળવી શકો છો. ઘરે બેસીને મિત્રો, આ લાઈવ કોચિંગ એપ્લિકેશનના માધ્યમથી પીએસઆઈ ESIની આ એક્ઝામિનેશન આવે એ પહેલાં આપણે તૈયાર થઈએ, અને એ આવી જાય ત્યારે આપણે રિવિઝનના મૂડમાં જઈને ફક્ત આ એક્ઝામિનેશનની તૈયારીને રિવિઝન આપીને પણ પાસ થઈ જઈએ, એવી જ ખાસ આ એક પહેલની અંદર લિબર્ટી આપણી સમક્ષ બીજી બેચ રજૂ કરવા જઈ રહ્યું છે. અનુમાનું ત્યાં સુધી આ ડિસ્કાઉન્ટની જે ઓફર જે 2 દિવસ સુધી છે એનો તમે લાભ લઈને આ કોર્સમાં વહેલી તકે જોડાઈ જાઓ અને તમને આ એક્ઝામિનેશનની અંદર જ્વલન સફળતા મળે એવી શુભેચ્છાઓ. થેન્ક યુ. સરકારી નોકરી મેળવવા તમામ ભરતી પરીક્ષાઓની તૈયારી કરાવતી ગુજરાતની સૌથી જૂની અને જાણીતી એવી એકમાત્ર સંસ્થા છે. ભરતી પરીક્ષાઓ જેવી કે UPSC, GPSC ક્લાસ 1-2, DYSO, PSI કોન્સ્ટેબલ, ક્લાસ 3, TET-TAT, બેંક, SSC વગેરેનું માર્ગદર્શન આપે છે. લિબર્ટીમાં વિદ્યાર્થીઓને ન ફક્ત અનુભવી ફેકલ્ટી દ્વારા પરંતુ વિસ્તૃત સ્ટડી મટીરિયલ, રેગ્યુલર ટેસ્ટિંગ, કરંટ અફેર્સ ટેસ્ટ, ઓલ ગુજરાત મોક ટેસ્ટ, રીડિંગ રૂમ ફેસિલિટી, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવે છે. લિબર્ટીમાં માર્ગદર્શન મેળવી અત્યાર સુધી હજારો વિદ્યાર્થીઓ પોતાના સપનાને સાકાર કરવામાં સફળ રહ્યા છે. તેના જ કારણે ટાઈમ્સ ગ્રુપ દ્વારા લિબર્ટી એકેડેમીને છેલ્લા 2 વર્ષથી બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસીસ એક્ઝામની કેટેગરીમાં એજ્યુકેશન આઇકોનનું સન્માન પ્રાપ્ત થયેલ છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં લિબર્ટી એકેડેમીની માસ્ટરીનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે ગુજરાતમાં સૌથી વધુ રિઝલ્ટ આપનાર તે એકમાત્ર સંસ્થા છે.
જીપીએસસી ક્લાસ 1-2 તથા યુપીએસસી લોંગ ટર્મ બેચ. આ લોંગ ટર્મ બેચમાં વિદ્યાર્થીને 12-15 મહિના સુધી જીપીએસસી તથા યુપીએસસી અંગે એકદમ બેઝિકથી એડવાન્સ્ડ લેવલ પર માર્ગદર્શન આપવામાં આવે છે. ભરતી પરીક્ષાઓનો લાંબો અનુભવ ધરાવતા એક્સપર્ટ્સ ફેકલ્ટીના ગાઈડન્સ હેઠળ લેટેસ્ટ સ્ટડી મટીરિયલ્સ તથા રેગ્યુલર ટેસ્ટિંગથી હજારો વિદ્યાર્થી અધિકારી બનવામાં સફળ રહ્યા છે. વર્ષ 2019ની જીપીએસસી ક્લાસ 1-2 પરીક્ષામાં કુલ 293 સફળ ઉમેદવારોમાંથી લિબર્ટી કેરિયર એકેડેમીના 136 ઉમેદવારો, જ્યારે 2018ના પરિણામમાં 335માંથી 132 સફળ ઉમેદવારો, 2017ના પરિણામમાં 460માંથી 243 સફળ ઉમેદવારો, યુપીએસસી એક્ઝામમાં કુલ 12 તથા પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં 46 સફળ ઉમેદવારો લિબર્ટી એકેડેમીમાંથી કોચિંગ મેળવી સફળતાના શિખરો સર કર્યા છે. લોંગ ટર્મ બેચનો કોર્સ ગુજરાતના 19 શહેરમાં લિબર્ટીના 20 સેન્ટર પર કાર્યરત છે. તે ઉપરાંત ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમમાં પણ ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે નજીકના સેન્ટરનો સંપર્ક કરો. સ્પર્ધાત્મક પરીક્ષામાં કરંટ અફેર્સ વાંચવા માટે શું કરવું? સફળ ઉમેદવારોએ કરંટ અફેર્સની તૈયારી કરવા માટે કયા મેગેઝિનનો ઉપયોગ કર્યો? તેનો જવાબ છે ગુજરાતની નંબર 1 પબ્લિકેશન દ્વારા પ્રકાશિત થતું લેટેસ્ટ ફેક્ટ્સ ઇન જનરલ નોલેજ. લેટેસ્ટ ફેક્ટ્સ ઇન જનરલ નોલેજ એટલે કે LGK ના વાંચનથી અત્યાર સુધી લાખો ઉમેદવારોએ પોતાની કારકિર્દીનું નિર્માણ કર્યું છે. LGK નો પ્રભાવ એ વાત પરથી જાણી શકાય કે 30 જૂન 2019ના રોજ આયોજિત પોલીસ ઇન્સ્પેક્ટરની પ્રિલિમિનરી પરીક્ષામાં કરંટ અફેર્સના પૂછાયેલા 53 પ્રશ્નોમાંથી LGK માંથી 45 પ્રશ્નો એટલે કે 85% પ્રશ્નો પૂછાયા. ડિસેમ્બર 2018ની DYSO મામલતદારની પરીક્ષામાં 86% પ્રશ્નો પૂછાયા. નવેમ્બર 2018ની પંચાયત મુખ્ય સેવિકા પરીક્ષામાં 79% પ્રશ્નો પૂછાયા. ઓક્ટોબર 2018ની જીપીએસસી ક્લાસ 1-2 પરીક્ષામાં 78% પ્રશ્નો પૂછાયા. LGK ની બનાવટ માટે નિષ્ણાતોની બહુ મોટી ટીમ પરીક્ષાના વર્તમાન ટ્રેન્ડને ધ્યાનમાં રાખી તથા ઊંડાણપૂર્વકનું રિસર્ચ કાર્ય બાદ જરૂરી કરંટ અફેર્સ ટૂંકમાં રજૂ કરે છે. તેથી તમામ ન્યૂઝપેપર્સ, સમાચાર ચેનલ્સ તથા સરકારી વેબસાઇટનો સાર એક LGK માં આવરી લેવામાં આવે છે. તેનાથી વિદ્યાર્થીનો ઘણો સમય તથા ઉર્જા બચી જાય છે. LGK મેગેઝિનની ઓનલાઈન ખરીદી તમે eLiberty.in પરથી કરી શકો છો તથા તમારા નજીકના બુક સ્ટોર્સ પરથી ખરીદી શકો છો.